નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. મિત્રો, આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ 7 વિષય ગણિત સ્વઅધ્યયન પોથીનું ચેપ્ટર નંબર 11 ઘાત અને ઘાતાંકની વાત કરવાના છીએ. તો મિત્રો, અહીંયા ચેપ્ટર નંબર 11 ઘાત અને ઘાતાંકનું આ રીતનું સંપૂર્ણ સોલ્યુશન છે. તો મિત્રો, આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો. બીજું કે મિત્રો, આપણી યુટ્યુબ ચેનલ ઉપર ધોરણ 7ના સ્વઅધ્યયન પોથીના દરેક વિષયના સોલ્યુશન મૂકેલા છે, જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાંથી મળી જશે. તો મિત્રો, આપણે શરૂ કરીએ ધોરણ 7 વિષય ગણિત સ્વઅધ્યયન પોથી ચેપ્ટર નંબર 11 ઘાત અને ઘાતાંક. તો એ તમે જોઈ શકો છો કે પહેલું છે યોગ્ય વિકલ્પ પસંદ કરો. એમાં પહેલું -7^5 ગુણ્યા -7^3, તો એ જવાબ આવશે -7^8. ત્યાર પછી કોઈપણ અનુરૂણ સમય સંખ્યા એક્સ અને વાય માટે x^3 / y^3 બરાબર કેટલા, તો b x^y^3. ત્યાર પછી -3^2 / 3 / 3, તો 3^2 = 6, એટલે બી જવાબ આવશે. ત્યાર પછી દરેકની 0^ એટલે 1 + 1 + 1 એટલે 3, સી જવાબ આવશે 3. ત્યાર પછી 5મું છે 12^345 યોગ્ય પ્રમાણે સ્વરૂપ, તો કે ડી આવશે. પછી 6ઠું છે -1^4 તો કે સી. 7માનો જવાબ પણ સી અને 8માનો જવાબ પણ સી મળશે. તો આ રીતની આપણા વિકલ્પ થશે. ત્યાર પછી ખાલી જગ્યા પૂરો, એમાં 9મી ખાલી જગ્યા છે -3^8 / -3^5 એટલે -3^3. 10મું 11^15 / 4, 11^15 / 5, તો 11^15 / 9. અહીંયા ઘાતની પર ઘાત, ઘાતનો ગુણાકાર, 3^4 = 12, 7^11 / 12. 12મું છે 1,10^5. 5.37 × 10^7. 14મું છે એમાં 10^7. તો આ રીતની ખાલી જગ્યા થશે. ત્યાર પછી પ્રશ્ન 3 આવે છે, માગ્યા મુજબ કરો. એમાં 3^3 ને કેટલા વડે ગુણતા 3^7 મળે, તો 3^3 ને 3^4 વડે ગુણતા 3^7 મળે. ત્યાર પછી 648ના અવિભાજ્ય અવયવ પાડીને ઘાત સ્વરૂપે લખો. 648ના અવયવ એને 2 વડે ભાગો, 324, 324 / 2 એટલે 162, 162 / 2 એટલે 81, 81 / 3 એટલે 27, 27 / 3 9, 9 / 3 3, ને 3^1 = 3, તો 2^3 મળશે અને 3^4 મળશે. ત્યાર પછી 17મો દાખલો છે, બરાબર એને પ્રમાણિત સ્વરૂપમાં લખવાનું છે, એટલે તો આ રીતનું જે આપણને આપ્યું છે એને પ્રમાણિત સ્વરૂપમાં લખીએ, તો 2.36 × 10^7, તો જેટલા અંક છે એટલા આપણે મીંડા લખી શકીએ છીએ. ત્યાર પછી 18મું આવે છે, 3^12 અને 6^6 કઈ સંખ્યા મોટી છે, તો એમાં 3^12 સંખ્યા છે મોટી થાય. ત્યાર પછી 19મું આવે છે, 2^9 × 2^9 / 6 અને 2^9 = 2m - 1, તો અહીં આધાર સરખા ઘાતનો સરવાળો 2^9 / 3 + 6 એટલે 9 થાય. હવે બંનેમાં 2^9 / 9 છે અને 2^9 છે એની 2m - 1 છે, એટલે આધાર સરખા ઘાત બરાબર થાય છે સરખાવાની, એટલે 9 = 2m - 1 માટે 9 + 1 માટે 2m = 10, 10^2 એટલે 5 થશે. ત્યાર પછી 20મું ઉતરતા ક્રમમાં ગોઠવો, એમાં પહેલાં આવશે 2^3 × 5^2, પછી 2^2 / 3, 2^2 / 3, 3^5 / 3^2, 3^2 / 3^0 / 2^2. ત્યાર પછી આવશે 21મું સમય સંખ્યા 1^2 / 2^3 / 3 વ્યસ્ત સંખ્યા શોધો, તો 1^4 / 8^27, 1^4 × 27^8, તો 27 × 1 = 27, નીચે 8^4 = 32, 27^32 આપણો જવાબ આવ્યો, એની આપણે વ્યસ્ત સંખ્યા કરવાની છે એટલે 32^27 મળશે. ત્યાર પછી 22મો કિંમત લખો, 7^0, કોઈપણની 0 એટલે મૂલ્ય થાય 1. ત્યાર પછી 23મો દાખલો છે, -4^6 / -4^4 ભાંગાવી, તો ઘાતની બાદ બાકી 6 - 4 એટલે 4^2 એટલે -4^2 એટલે 16 થશે. ત્યાર પછી 24મો આવે છે,
નીચેની સંખ્યાના અવિભાજ્ય અવયવ પાડીને ઘાત સ્વરૂપે લખો તો 9000ના આપણે આ રીતના અવયવ પાડશું એટલે 2 ની 3 ઘાત અને 3 ની 2 ઘાત અને 5 ની 3 ઘાત આ રીતના આપણને અવયવ મળશે. પછી 2025 છે તો એના પણ આપણે અવયવ પાડશું એટલે 5 ની 2 ઘાત અને 3 ની 4 ઘાત મળશે. તો આ રીતના આપણા અવયવ થશે 9000 અને 2025ના. પછી 25મું આવે છે, નીચેની રકમને એની એમ ઘાત ગુણ્યા બીની એમ ઘાત બરાબર એ બીની એમ ઘાતનો ઉપયોગ કરીને ઘાત સ્વરૂપે લખો તો 2 ની 3 ઘાત ને 3 ની 3 ઘાત એટલે 2 ગુણ્યા 3 ની 3 ઘાત એટલે 6 ની 3 ઘાત, 5 ગુણ્યા 7 ની 2 ઘાત એટલે 7 × 5 = 35 ની 2 ઘાત. ત્યાર પછી 26મો દાખલો છે, નીચેની સંખ્યાને પ્રમાણે સ્વરૂપમાં લખો તો 6.647 × 10 ની 6 ઘાત થાય અને 8.19 × 10 ની 7 ઘાત થાય. 27મું છે, -4 ની 5 ઘાતને કઈ સંખ્યા વડે ભાંગતા -4 ની 3 ઘાત મળે? -4 ની 5 ઘાતને -4 ની 2 ઘાત વડે ભાંગતા -4 ની 3 ઘાત મળે. 28મું છે, સાદરૂપ આપો 3 ની 7 ઘાત ભાંગ્યા 3 ની 5 ઘાત ની 4 ઘાત તો 3 ની 7 - 5 ની 4 ઘાત, 3 ની 2 ઘાત ની 4 ઘાત અને 3 ની 8 ઘાત. કિંમત શોધો, 7 ની 8 - 6 ગુણ્યા આધાર સરખા ઘાતની બાદબાકી થી અંશ અને છેદ માં એની 10 - 8 2 ની 7 - 4 અને C ની 12 - 12 એટલે 7 ની 2 ઘાત એનો વર્ગ બી નો ઘન અને C ની 0 ઘાત એટલે 7નો વર્ગ 49 a વર્ગ અને b ઘન થશે. 30મું છે, એમાં વિકલ્પ 1600 છે તો એનો વિકલ્પ આવશે સી 2 ની 6 ઘાત ને 5 ની 2 ઘાત અને અહીંયા -1 ની 100 ઘાત ગુણ્યા -1 ની 20 ઘાતનો જવાબ તો કે આપણે મળશે 1. ત્યાર પછી 32મું છે, 6નો વર્ગ તો એનો જવાબ થાય છે એ 1296. ત્યાર પછી જો એ બરાબર 3 બી બરાબર 2 હોય તો a + b નો 1 ઘાત અને a + b ની 2 ઘાતની કિંમત શોધો. a + b ની 1 ઘાત a + b ની 2 ઘાત 3 + 2 ની 3 ઘાત 3 + 2 ની 2 ઘાત એટલે 5 ની 3 ઘાત 5 ની 2 ઘાત એમાંથી 5 મૂળ છે. ત્યાર પછી 34મું આવે છે, 27ની t ઘાત ભાંગ્યા 27ની 2 ઘાત બરાબર 3 ની 15 ઘાત તો t ની કિંમત શોધો. 27 એટલે 3નો ઘન ની ઉપર t ભાંગ્યા 27 એટલે 3નો ઘન 9 વર્ગ બરાબર 3 ની 15 એટલે 3ની t ઘાત થાય ભાંગ્યા 3ની 6 ઘાત થાય બરાબર 3ની 15 ઘાત એટલે અહીંયા આધાર સરખાલા ઘાતની બાદબાકી 3ની t - 6 ઘાત બરાબર t ની 15 ઘાત. હવે બંનેના આધાર સરખા તો ઘાત પણ સરખી થાય એટલે 3t - 6 = 15 માટે 3t = 15 - 6 માટે 3t = 21 માટે t = 21 ભાંગ્યા 3 એટલે t = 7. ત્યાર પછી આવે છે અધ્યય નિષ્પત્તિનું સર્વગ્રાહી મૂલ્યાંકન. એમાં પહેલું છે, કોઈ અનુરૂપ સમય સંખ્યા x ની 8 ઘાત ભાંગ્યા x ની 2 ઘાત તો આપણને જવાબ મળશે x ની 6 ઘાત. બીજો દાખલો છે, એની એમ ઘાત ગુણ્યા એની એન ઘાત તો આધાર સરખા ઘાતનો સરવાળો એની m + n થાય. ત્યાર પછી આપણે છે -2 / 3નો વર્ગ જણાવો. તો મિત્રો અહીંયા -2 / 3 છે એનો તમે વર્ગ કરો એટલે 2નો વર્ગ 4 થાય અને 3નો વર્ગ 9 તો મારે જવાબ લખવાનો છે 4 ના છેદમાં 9. ત્યાર પછી છે 4થો દાખલો છે, ખાલી જગ્યા પૂરો, 2 ની 31 + 3 તો આધાર સરખા ઘાતનો સરવાળો એટલે 2 ની કેટલી ઘાત થશે અહીંયા 44 ઘાત થશે અને અહીંયા આપણે પ્રમાણે સ્વરૂપમાં લખવાનું છે એટલે અહીંયા 0.8 × 10 ની 10 ઘાત થશે × 10 ની 10 ઘાત. તો આ રીતનો તમારો જવાબ આવશે. ત્યાર પછી આગળ વધીએ તો અહીંયા 3જું છે, માગ્યા મુજબ કરો, નીચેની સંખ્યાઓને વિસ્તૃત સ્વરૂપમાં લખો. તો અહીંયા 8.01 × 10 ની 7 ઘાત છે તો તમારે મિત્રો પાછળ 5 મિનિટ લગાડવાના થશે અને અહીંયા છે તમારે 3 પોઈન્ટ આગળ ખસવાનું થશે એટલે 0.0175 થશે. ત્યાર પછી 7મો દાખલો છે, કિંમત શોધો, 2 ની 5 ઘાત એટલે 2નો 5 વખત ગુણાકાર એટલે 32 થાય, -3 છે એનો 5 વખત ગુણાકાર કરશો એટલે -243 થશે અને -4 છે એની 4 ઘાત એટલે કૌંસની અંદર -4નો 4 વખત ગુણાકાર 256, આગળ -2 એટલે -256 મળશે.
ત્યાર પછી ઘાત સ્વરૂપે લખો તો અહીંયા મિત્રો આ રીતના બંને રીતના થાય છે, 3 ની 3 ઘાત ગુણ્યા એની 4 ઘાત એટલે 27 ની 4 ઘાત પણ તમે લખી શકો છો. પછી અહીંયા બીજું છે એમાં 4 ની 2 ઘાત, B ની 3 ઘાત ને C ની 3 ઘાત એમ લખી શકો, અથવા 16 B ની 4 ઘાત પણ છે, 16 B નો ઘન ને C ની 4 ઘાત લખી શકો છો. ત્યાર પછી ત્રીજું છે 5 ની 4 ઘાત અને T ની 3 ઘાત, તો અહીંયા 625 T ની 3 ઘાત પણ તમે લખી શકો છો. ત્યાર પછી નવમું છે સાદરૂપ આપો, 5 ની 15 ઘાત ફેંગા 5 ની 10 ઘાત ગુણ્યા 5 ની 5 ઘાત, તો 5 ની 15 ઓછા 10 એટલે 5 ની 5 ઘાત અને ફરી 5 ની 5 ઘાત એટલે 5 ની 10 ઘાત થશે. ત્યાર પછી 10મો દાખલો છે કિંમત શોધો, તો આધાર સરખા ઘાતની બાદબાકી 5 ની 4 ઓછા 3 અને 7 ની 4 ઓછા 2 અને 7 ની 9 ઓછા 7 એટલે 5 ની 1 ઘાત, 7 ની 2 ઘાત ને 4 ની 2 ઘાત એટલે 5 × 49 × 16 3920 થશે. તો મિત્રો આ હતું આપણું ધોરણ 7 વિષય ગણિતનું સ્વઅધ્યયન પોથીનું ચેપ્ટર નંબર 11 સંપૂર્ણ સોલ્યુશન. મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો. બીજું કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર ધોરણ 7ના સ્વઅધ્યયન પોથીના દરેક વિષયના સોલ્યુશન મૂકેલા છે, જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાંથી મળી જશે.